नमस्कार सुपर फास्ट समाचारों में आपनु स्वागत छे। हूँ छू संजय रावल। भरूच जिल्लाना झगड़िया स्थित आरती इंडस्ट्री कंपनी में दाजी गयेला कामदार नु वडोदरा खाते मौत निपजू थू। एक मास में बीजो बना बनता कंपनीना कामदारों नी सलामती सामे गंभीर प्रश्नों उभा थया छे। देवभूमि द्वारका जिल्लाना खंभाळिया नगरपालिकानी सामान्य चूंटणीमां वोर्ड नंबर 5 अने 7ना कार्यालयने खुल्लू मूकवामां आव्युं। भाजपना तमाम उम्मेदवारो अने मतदारोने कार्यकरोनी हाजरीमां खुल्लू मूकवामां आव्युं हतुं। માગરોલના સામરડા ગામે યોજાયો નિદાન કેમ્પ, દવા પણ વિનામૂલ્યે અપાઈ। દીવમાં આવેલા કુદુમનો ફોફળારા વિસ્તાર પણ હવે વિકાસના માર્ગે। પંચમહાલના શહેરા તાલુકાનું છેવાડાનું ગામ ઉદારા પાસે પસાર થતી પાનમ નદીમાં ખનિજ વિભાગના આશીર્વાદથી મોટા પાયે રેતીનું ખનન થઈ રહ્યું છે। ટ્રેક્ટર સહિતના વાહનો બે રોકટોક રોયલ્ટી પાસ વગર ખનિજ વહન થતું હોવા છતાં ખાન ખનિજ વિભાગ દ્વારા અહીં તપાસ તો નહીં પણ કાર્યવાહી કરવામાં વિચારી રહ્યું છે। તેના કારણે સરકારી તિજોરીઓને નુકસાન થઈ રહ્યું છે। કેશોદના જલારામ મંદિરે 240મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બાળકીઓ માટે જે યોજના અમલમાં મૂકી છે, જે યોજનાનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના, એ યોજના થકી સમાજની દીકરીઓને લાભ મળે તે હેતુથી વલસાડ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 50 જેટલી અલગ અલગ જ્ઞાતિની બાળકીઓને સરકારી ખાતું ખોલી આપ્યું। પ્રાંતિજ તાલુકાના મોડિયા સીતવાડા ખાતે આવેલ શ્રી કેશર ભવાની ચેર માતાજીના મંદિરનો 16મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। મનપા ચૂંટણીની ગણતરીને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। ટીમ ઇન્ડિયાએ મોઢેરા સ્ટેડિયમમાં આજે પિંક બોલથી કરી પ્રેક્ટિસ। પુડુચેરીના મુખ્યમંત્રી નારાયણ સામીએ આપ્યું રાજીનામું। સાઉદી અરેબિયામાં ભારે બરફ વર્ષા, 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો। મંત્રી સુરેશકુમારે સોમવારે યોગી સરકારનું 5મું બજેટ રજૂ કર્યું હતું, જેમાં ખેડૂતોને આકર્ષવા માટે અનેક જાહેરાતો સામેલ। રાકેશ ટિકેટનું એલાન, ગુજરાતમાં મજબૂત કરીશું આંદોલન। પોંડિચેરીમાં કોંગ્રેસ અને ડીએમકેની ગઠબંધન સરકાર પડી ભાગી છે। પોંડિચેરી વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવામાં કોંગ્રેસ પાર્ટી નિષ્ફળ। પેટ્રોલ ડીઝલના વિરોધમાં રોબર્ટ વાડ્રા સાયકલ લઈને પહોંચ્યા ઓફિસ। વિદેશથી ભારત આવનાર લોકો માટે નવી ગાઈડલાઈન જાહેર। ડે નાઇટ ટેસ્ટ માટે પીએમ મોદી અને અમિત શાહને અપાયું આમંત્રણ। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 283 કેસ નોંધાયા। કોરોનાનો સંકટ, પુણેમાં 28 ફેબ્રુઆરી સુધી સારા કોલેજો બંધ રહેશે। કોરોનાનો કહેર, મહારાષ્ટ્રમાં આખી સેમી લોકડાઉન। રૂબીના દિલેક બની બિગ બોસ 14ની વિજેતા। મમતાને ઝટકો, અભિષેક બેનર્જીના ઘરે પહોંચી સીબીઆઈ। તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.